સુરતના પુણા સીમાડા રોડની આમ્રકુંજ સોસાયટીમાં રહેતા હીરાના વેપારી વિશાલભાઈ ગજેરા ચાર દિવસ પહેલા કાર લઈને ફાર્મ હાઉસ બહાર નીકળ્યા હતા. રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. તેમની કાર કામ્રેજ તાલુકાના ધલા ગામની સીમમાંથી સળગેલી હાલતમાં મળી આવી હતી, જ્યારે કારની સાથે ક્લીનરની સીટ પર બેસેલ અજાણે વ્યક્તિની પણ સંપૂર્ણપણે સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જવા પામ્યા છે. મૂળ રાજકોટના વતની અને હાલમાં પુણા યોગી ચોકની આમ્રકુંજ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય હીરાના વેપારી વિશાલભાઈ ગજેરા ચાર દિવસ પહેલા ઘરે ફાર્મ હાઉસમાં જાઉં છું તેમ કહીને કાર લઈને નીકળ્યા બાદ તેઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. જોકે બાદમાં તે ઘરે પરત નહીં આવતા તેમના ગુમ થયાની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. આ દરમિયાન કામરેજ તાલુકાના ધલા ગામની સીમમાં ખુલ્લા ખેતરમાંથી તેમની ક્રેટા કાર સંપૂર્ણ સળગેલી હાલતમાં મળી આવી હતી અને કારની આગળની ક્લીનરની સીટ પર સંપૂર્ણ સળગેલી એક અજાણી વ્યક્તિની પણ લાશ મળી આવી હતી. જોકે આ બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કારમાંથી મળી આવેલ લાશ કોની છે તેની ઓળખ વિધિ શરૂ કરવામાં આવી છે.